ઓમ શ્રી પરમાત્મને નમઃ। બધા જ ભક્તોને મારા જય ગણેશ। આવો કથા કન્ટિન્યુ કરીએ। કીર્તિ રાણીએ દીકરાને જન્મ આપ્યો, એનું નામ ક્ષિપ્ર પ્રસાદન રાખ્યું। હવે નાની રાણી જે હતી પ્રભા રાણી, એને ઈર્ષા થાય છે કે રાજા મને બોલાવતા નથી। કીર્તિ રાણી મોટી છે, એણે પુત્રને જન્મ આપ્યો છે, 4 વર્ષનો થઈ ગયો છે, જોત જોતામાં મોટો થઈ જશે। એ પછી એ રાજગાદી ઉપર બેસશે અને મારો પુત્ર રખડી પડશે, પણ હું એવું કામ કરું કે ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી। એટલે એક દિવસ લાગ જોઈ પ્રભા રાણીએ કીર્તિ રાણીના પુત્ર ક્ષિપ્ર પ્રસાદનને દહીં ભાતની અંદર વિષ ભેળવીને આપી દીધું। બાળક તો દહી ભાત ખાઈ ગયું, થોડી વારમાં એને વિષ ચડ્યું, તરફડિયા મારી એ મૃત્યુ પામ્યો। કીર્તિ રાણી વિહવળ બની ગઈ, પણ એને ગજાનનના સ્વપ્નની વાત યાદ હતી કે ગુત્સમત નામના ઋષિ એને સજીવન જરૂર કરશે, તો એ તો પોતાના પુત્રના શબને લઈ મહેલની બહાર નીકળી અને ગુત્સમત ઋષિ ક્યાં મળશે એની તપાસ કરવા લાગી। મનમાં ને મનમાં દેવાધિદેવ ગણપતિનું સ્મરણ કરી રહી છે એ ખૂબ ચાલી ચાલી ચાલીને થાકી ગઈ, ભૂમિ પર પછડાઈ ગઈ, પણ ગણેશજીનું નામ લેવાનું છોડ્યું નથી। અને દૈવ યોગે ગુત્સમદ ઋષિ હવે એ જ સમય ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એણે રાણીનો વિલાપ સાંભળ્યો। ગુત્સમદ ઋષિને રાણી ઉપર કરુણા થઈ આવી। ગુત્સમદ ઋષિ બોલ્યા, કીર્તિ રાણી, ભગવાન ગજાનન તારા બાળકની રક્ષા જરૂર કરશે। રાણી બોલી, હે ઋષિવર, હું શું કરું તો મારો પુત્ર સજીવન થાય? ગુત્સમદ ઋષિ બોલ્યા, તે પૂર્વ જન્મમાં ગણેશજીની પૂજા શમીપત્રથી કરી હતી, આ જન્મમાં પણ કરી છે। એ પુણ્ય જો તું તારા બાળકને અર્પણ કરી દઈશ તો એ પુનઃ જીવિત થઈ જશે। ભાઈઓ બહેનો, સંત કેવા પરમ હિતકારી હોય છે, માટે તમને કહું છું કે સંગ જગતનો નહીં સજ્જનનો કરજો, ભક્તનો ભક્તિનો, ધર્મનો ધર્મીનો, શાસ્ત્રોનો સંતોનો કે સતીનો સંગ કરજો। સંત અને શાસ્ત્રનો સંગ એટલે સ્વર્ગ, અને દુર્જનનો સંગ એટલે નર્ક। ગુત્સમદના વચનો સાંભળી રાણી પ્રસન્ન થઈ ગઈ। એણે તરત જ પોતાનું શમી પૂજનનું પુણ્ય પોતાના પુત્રને અર્પણ કરી દીધું તત્ક્ષણ। તો તરત જ ક્ષિપ્ર પ્રસાદન એ પુણ્ય બળે સજીવન થઈ ગયો, માને ભેટી પડ્યો માં। કીર્તિ રાણી ઋષિના ચરણોમાં પડી વારંવાર વંદન કરવા લાગી, પછી પૂછવા લાગી, ગુરુદેવ, જેના નામના ઉચ્ચાર માત્રથી અનેક જન્મોના પાપો નષ્ટ થાય છે, એ શમીનું મહાત્મ્ય તમે મને કઈ સંભળાવો ને? એટલે ઋષિ ગુત્સમદ શમી વૃક્ષનું શમી પત્રનું મહાત્મ્ય સંભળાવી રહ્યા છે। ગુત્સમદ કીર્તિ રાણીને શમી પત્રનું મહાત્મ્ય સંભળાવી રહ્યા છે। હે કીર્તિ રાણી, પૂર્વે ઇન્દ્ર અને નારદ વચ્ચે જે સંવાદ થયો હતો એ હું તમને કહી સંભળાવું છું। ઇન્દ્રને નારદજી શમી વૃક્ષની કથા કહી રહ્યા છે। એક નગર હતું, એ નગરમાં ઔર્વ નામના એક ઋષિ હતા। આ ઋષિ સૂર્ય સમાન તેજસ્વી હતા, વેદ શાસ્ત્રોમાં નિપુણ હતા। એમને સુમેધા નામની પત્ની હતી, બંનેનો ગૃહસ્થ આશ્રમ દિવ્ય હતો। સમય જતા એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો, એનું નામ શમી રાખવામાં આવ્યું। શમી એમને બહુ પ્રિય હતી, લાડે કોડે મોટી કરી છે। એમ કરતા કરતા શમી 7 વર્ષની થઈ। પહેલા તો બાળા લગ્ન થતા હતા, વળાવે પછી પણ લગ્ન પહેલા કરી દેતા હતા। આ ઋષિ ઔર્વ નામના જે ઋષિ હતા એ પોતાની દીકરી માટે યોગ્ય વરની શોધ કરવા માટે નીકળ્યા છે।
शौनक ऋषिना आश्रम में आया। शौनक ऋषिना आश्रम में एक धौम्य नामना ऋषि रहता हता। आ धौम्य ऋषि एमनो एक पुत्र छे जेनु नाम छे मंदार। मंदार अति तेजस्वी छे, सेवापरायण छे, ए एमने पसंद पड़ियो। औरव दंपतीए शुभ मुहूर्त में पोतानी कन्याना लग्न एटले के विवाह मंदार साथे कर्या। पछी योग्य समय थयो एटले पोतानी दीकरीने विदाय करी। मंदार पोताना आश्रम में पत्नी शमी साथे रहेवा लाग्यो। केटलाक समय पछी मंदारना आश्रम में भगवान गजाननना परम भक्त भृशुंडी ऋषि आव्या छे। भृशुंडी ऋषिनो उदर विशाळ हतु, एमनी काया पण स्थूळ हती, एमने हाथीना जेवी सूंढ हती। तो ऋषिवरनुं आवुं विलक्षण रूप जोई मंदार अने शमी बन्ने हसवा लाग्या। पोताने जोईने आ दंपति हसे छे एवुं भृशुंडी ऋषिने लाग्युं, एटले एमने अति क्रोध आव्यो। आथी एमणे आ बन्ने दंपतिने शाप आप्यो, વિના કારણે તમે બંને મારો ઉપહાસ કર્યો છે, તો તમે બંને વૃક્ષ યોનિને પ્રાપ્ત થાઓ, કોઈ પક્ષી તમારી પાસે આવશે નહીં। આમ શાપ મળતા જ એ બંને મંદારના અને શમીના કાંટાળા વૃક્ષ બની ગયા। પક્ષીઓ પણ એમની પાસે આવતા નથી બેસવા માટે। આ વાતને લગભગ એક માસ વીતી ગયો। હવે આ બાજુ શૌનક ઋષિ વિચાર કરે છે કે મારો શિષ્ય મંદાર એક માસથી મારી પાસે આવ્યો નથી, તો એ છે ક્યાં? શૌનક ઋષિએ ઔર્વ ઋષિને પૂછ્યું, મંદાર તમારે ત્યાં રહે છે કે શું? તો ઔર્વ ઋષિએ કહ્યું, ના રે ના, ઉલટાનું એક માસથી મેં મારી શમીને પણ જોઈ નથી, મંદારને પણ જોયા નથી, તો પછી બંને હશે ક્યાં? હવે બંને ઋષિ ચિંતા કરે છે। વન્ય પ્રાણીઓ એમનું ભક્ષણ તો નહીં કરી ગયા હોય ને? પછી શૌનક ઋષિએ સમાધિ લગાવી, ધૌમ્ય ઋષિએ સમાધિ લગાવી, ત્યારે ખબર પડી ભૃશુંડી ઋષિના શાપથી મંદર અને શમી બંને જણ વૃક્ષ થઈ ગયા છે। હવે શું કરવું? હવે તો ગજાનનની આરાધના એ જ માત્ર ઉપાય છે, કારણ ભૃશુંડી ઋષિનો અવતાર પણ ગજાનનનો જ છે। પોતાના સ્વરૂપનું દાન કર્યું છે ગણેશજીએ એમને, એટલે શૌનક ઋષિ અને ઔરવ ઋષિ બંને ગજાનનના ષડક્ષર મંત્રનો જાપ સતત 12 વર્ષ સુધી કર્યો। આથી ગજાનન પ્રસન્ન થયા, એમને દર્શન આપ્યા, એટલે બંને ઋષિઓએ ગજાનનની સ્તુતિ કરી અને એ સ્તુતિ કુજન્મનાશન સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ થઈ છે। ગજાનન સ્વયં કહે છે કે તમારી કરેલી સ્તુતિ કુજન્મનાશન સ્તોત્ર તરીકે પ્રસિદ્ધ થશે, અને આશીર્વાદ પણ આપ્યા છે કે આ સ્તોત્રનો જે પણ પાઠ કરશે એને 6 માસમાં જ મહાવૈભવ પ્રાપ્ત થશે। હવે ગજાનન પૂછે છે, તમે બંને મારી તપશ્ચર્યા શા માટે કરી? આપની શી ઈચ્છા છે એ કહો। બંને ઋષિઓએ કહ્યું, મંદાર અને શમીને પુનઃ માનવ દેહ પ્રાપ્ત થાય એવું કરો। ત્યારે ગજાનને કહ્યું, મારા ભક્તનું વચન વૃથા જશે નહીં। ભૃશુંડી ઋષિએ જે શાપ આપ્યો છે તો મારા ભક્તનું વચન કદી વૃથા ન જાય, પરંતુ હું હવેથી મંદાર વૃક્ષના મૂળમાં નિવાસ કરીશ અને આજથી મંદાર વૃક્ષની ત્રિભુવનમાં પૂજા થશે। આજ પછી મારી મૂર્તિ મંદાર વૃક્ષના મૂળમાં સ્થાપિત કરશે અને શમીપર્ણોથી તથા દુર્વાંકુરોથી મારું જે પૂજન કરશે એની સર્વ ઈચ્છાઓ હું પરિપૂર્ણ કરીશ। આ ત્રણેય વસ્તુ મંદાર, શમી અને દુર્વા એકત્ર થવાનો યોગ પણ પરમ દુર્લભ છે, પરંતુ મારા ભક્ત ભૃશુંડીના વચનોને કારણે એને સાચા કરવા જ આ વરદાન હું તમને આપું છું।
દેવર્ષિ નારદે એ પ્રમાણે ઇન્દ્રને કથા કહી સંભળાવી હતી અને ત્યારથી ભગવાન ગણેશજીને મંદાર વૃક્ષ અને શમીપત્ર અતિ પ્રિય છે. બોલો જય ગણેશ, જય ગણેશ.